ए खावानी तैयारी करो तरबूस लेने आयो तरबूस लेने आयो मु तो तरबूस लेने आयो तरबूस तोड़ा भी ना क्यों सकड़ा ने धक्को मारो माइंड ढाल सेड़ो रे तरबूस वाला ये अर्धु तरबूस बने आय पियो अर्धु मने आय पियो अर्धु तरबूस एने राख्यो ए तमने कहो तरबूस क्या छलेवा तो हमणा मैं किधु से ભંગાર ના સકડા ને ધક્કો મારી ઢાળ સડાવ્યો ને તે સકડા વાળા એ મને અડધો તરબૂસ આપ્યો એમ તો કીધું અને હું તમને શું કહું છું તરબૂસ નતું લાવવાનું એમ હવે એમ નથી કેતી તો તને તરબૂસ નથી ભાવતું એમ કે હવે એમય નથી કેતી તો તરબૂસ ના બદલામાં બટાટા લાવવાના હતા એમ કહેશો ને બસ પેલા પૂરી મારી વાત તો સાંભળો હા બોલ એ પ્રાઇમસ લાવી દો ચોમાસામાં લાકડા નહીં હળગે તો હું રસોઈ કેમ બનાવીશ પણ અત્યારે પ્રાઇમસ ક્યાં ગોતું બકુલ ભાઈ ભંગાર વાળા ભાઈ અહીં આવ્યા હતા કેમ ભંગાર માં લેતાય ડબલું જા ગોતું ક્યાંક થી કેરોસીન હે તમને કહું કેરોસીન નો વધારો ક્યાં હશે હા ઈ હાસુ લ્યો જ્યાં જાવ હમણાં ન્યા મળી જાહે કેરોસીન રીંગણી પૂરી થઈ ગઈ છે રીંગણી ચાહી બાદરી વાળી દેવી છે પછી આખું વરા રોટલા ની તો માથા કોટ ની મારો માણા લેવા ગયો રીંગણી ચાવાનો સીપીઓ સીપીઓ લઈને આવે ને પછી બધી રીંગણી ચાહી નાખી છે ભલા દાદા સીપીઓ લઈને આવી ગયો આ હું લઈને આવ્યો સીપીઓ ઓય બાપા અલ્યા તને રીંગણી ચાવાનો સીપીઓ લેવા મોકલ્યો તો રોટલી ફેરવાનો સીપીઓ લઈને આવ્યો એવું તમે નતું કીધું તમે એમ કીધું તો સીપીઓ લઈ જા એમ અલ્યા આપણે હાજે ખાતા ખાતા શું વાત થઈ હતી એ રીંગણી બધી ખેહી નાખવી છે એમ આ તો તને એટલી ખબર ન પડે કે રીંગણી ચાવાનો સીપીઓ મગાવ્યો હોય એમ પણ તમારા શોખવાઈટ કરવી જોવે ને ક્યાંથી લાવ્યો તમે કહી ગયો લ્યો હું ક્યાંથી સીપીઓ લાવ્યો હોય છે ઓળા ક્યાં ગયો તારો માણા કે હા કાકા એવા ઓ બાપા ડોસે રોટલી બના થતા નથી તારો માણા રોટલી ફેરવાનો સીપીઓ લઈને વી આવ્યો પણ મને હું કામ મારો તું જ મોકલે છો લાવ સીપીઓ ઓ બાપા મને માર ખવરાવ્યા મને થોડી ખબર હતી કે હા કાકા તમને મારશે હવે બેઠો હું જા રીંગણી ચાવા બજો જા જા હું એકલો રીંગણી નો ખ્યા હું ઓલા બે આખું વરા અહીંયા બે હે અને કેજો રીંગણી મને ખ્યા આવડાવે આ વાદે એનાય વારો છે હે આ કેમ લુલા લુલા આવે જો કામ છે તે લુલા લુલા હાલે હું છું મમરા ભાઈ તો ભોળા દાદા તમે વાડ્યું તો હરખી રાખતા હોય જ્યાં હોય એટલે કાંટા પીડ્યા કાંટો વાગી ગયો તમારે પણ જોઈ ન લાય ને પણ તમારે કઈક હરખી વાડ્યું કરાય ને કાંટો ખેવાનો સીપીઓ હોય તો સીપીઓ આપો સીપીઓ નું નામ ન લેતો સીપીઓ મને માર ખવરાવ્યા કેમ હું છું એ આને રીંગણી ખાવાનો સીપીઓ લેવા મોકલ્યો તો રોટલી ફેરવાનો સીપીઓ લઈને આવ્યો યો બોલો તમારે તો રોજ કાક ની કાક માથાકૂટ હોય જ તે એ આ માથાકૂટ કરાવે બોલો દાદા કેરોસીન હોય તો આપો કેરોસીન પડ્યું ને આ તો આપો ને શું કરું એ સોમાહામાં મેં કીધું લાકડા પલ્લી જાય ને તો પછી હળકતા ના તો મેં કીધું કેરોસીન ભેગું કરી નાખું ને આપો તો સોમાહામાં અમારે કેરોસીન ની જરૂર નહીં પડે આ તો પણ તમારે જરૂર હશે તો હું પાછું આપીશ એ અમારે પાછું જોતું ના કેરોસીન તને દેવું નહીં મારી વાડીએ હું કઈ કેરોસીન ના કુવા છે તો દોડે આવો તો પણ 500 રૂપિયા આપો હું ગામ માંથી કેરોસીન લઈ આવું તમે ભોળા દાદા હાટો જીવો તે ગમે એ વસ્તુ લેવા હવાર માં જાગીને ભોળા દાદા ની વાડીએ વઈ આવો તમારા પૈસા જોતા હોય તો રીંગણી બધી ખેહી નાખો તો ભોળા દાદા 500 રૂપિયા આપે મમરા ભાઈ હાલો આપણે બે છે ને બધી રીંગણી ખેહી નાખવી ના રે ના બકુલ ભાઈ ભોળા દાદા તમને 500 રૂપિયા દેવાના છે મને નહીં હું કાઈ નહીં થવાનો મમરા ભાઈ તમને હું નાસ્તો કરાવી દઈશ નાસ્તા હાટું થઈને મારે રીંગણી ખેવામ કાઈ બળ કરવું નથી પણ બળ થી નથી ખેવાની કળ થી ખેવાની છે એ કળ થી નથી ખેવાની રીંગણી ખેવાની છે માન બે કેળા કર થી થાય પણ કળ થી ખેવાની વાત જ કરતો હું રીંગણી ખેવાની વાત કરું છું હું એમ કહું છું બળ થી કામ નથી લેવાનું કળ થી કામ લેવાનું એમ આ તો એમ કે ને બકુલભાઈ કળ થી કામ લેવામાં રીંગણી હું એની હાથે હાથે ક્યાંય જાય પણ ભોળા દાદા ની સાથ આપે તો એક પ્લાન છે મારા મગજમાં હું ઓરાવો હું કે ને લ્યો એમ રીંગણી નો ક્યાં જાય હા એમ થાય એ તમે ગમે એ કરો મારે રીંગણી ક્યાં જાવી જોવે કા હાલો મમરા ભાઈ આપણે જઈ ભોળા દાદા એમ જેકારો કરીવી ને એટલે રીંગણી આવો એ હો ભોળા દાદા તમને કેમ લાગે રીંગણી ક્યાં જાહે ક્યાં કે ન ક્યાં આપણે ક્યાં ને પૈસા આપી દીધા આ એ વાત હાશી તમારી
દોઢ વીઘાની રીંગણી સેન પાછા પાવર કરે લ્યો અમને રીંગણી માવવાની ના પડી હવે તમે કેવા રીંગણા ખાવ એ મેં જોઈ અમારા હિસાબે પાવર કરતા તા ને પાછા અમારી એરે માથાકૂટ કરવા માંડ્યા આ જો તમારી રીંગણી હાલ સુધી બધી ખેરી નાખી છે લે પણ હું કામ બેકારો કરો હું રાડ્યો પડતા પડતા આવો એ બાજા ભોળા દાદા ને આરે હું કામ લે અમને રીંગણી માલવાની ના પાડે રીંગણી એક ના થશે ગામ આખા માં રીંગણી છે ગામ અમારા ભાઈ તો હું આજ હાલ સુધી મેની બધી રીંગણી ખેરી નાખી છે જો તમે તો અરે બકુલભાઈ તમે ને પાસે દોહાની વાડીએ ન જાતા હો હવે એ હું તો નહીં જાઉં તમે નહીં જાતા એ હું નહીં જાઉં હવે કોઈ દીની વાડીએ ભૂલ માં નહીં જાતા વ્યવહાર કટ એટલે કટ અરે ભૂલ માં પગલું પડી ગયો ને તો પાછું ઉપાડી લઈશું જોજો તમે આ તો હવે કરું હું એમ કયો ને એ રીંગણી ખેહી નાખવી છે ભોળા દાદા ને એની બધી તો આપણે સારે છે રીંગણી ખેહી નાખવી સારે છે નહીં તમે બે જણા રીંગણી ખાઓ એની બે આડા ઉભા રહી દોહાની તમારી પાસે ન આવે એટલે અચ્છા હાલો હાલો અમતા ભાઈ કેન પતિ રીંગણી ખેવાનું ફાવશે તમને બકુલભાઈ તમે બે અહીંયા ઊભા રહો અમે આગળ બધી રીંગણી ખેઈ નાખી તો અમે ઊભા થઈ મંડો ખેવા એ મારી રીંગણી માં હું કરો રીંગણી ખેવી અરે રીંગણી ને હાથ તો અડાડી દો હાથ અડાડવાની તમે વાત કરો ખેવી સી જો અમતા ભાઈ ટીકમ ભાઈ કે હે એલા ઓલા રીંગણી ખાવા મિલા કા કેને એ રીંગણી ખેતા ની અમારી એ બધી રીંગણી ખાય જાય કઈ બોલતો ની કરે એક ધોકા ભેગો હમણા પાડી દે તો આવ્યો લ્યો અમારી વાડી આવે ખબર પડે નથી આવું તમારી વાડી લે અમતાભાઈ ની વાડી છે તો ને આ તો અમતા ને બે અવાજ આવ્યો મારી વાડી ન આવતા હવે સાના મના બે હો ને રીંગણી ક્યાં હે જો હું કે હું લ્યો રીંગણી હાથ તો નહીં લા લ્યો કહી હવે અડવાની તો તમે વાત કરો મૂળિયા માંથી રીંગણી ઉખાડી નાખવી છે અલ્યા જો તો આ રીંગણી ખાવા મળ્યા બોલા દાદા હાલો એ શાર જણા છે ભલે રીંગણી ખાઈ નાખે આપણે બાજરી વાવી દેહું હાલો માર નથી ખાવા આપણે હા હાલ ભયા જાવ અમતાભાઈ તિકમભાઈ અહીંયા આવો તો શું છે બધી રીંગણી ખાઈ નાખો એમી હમણાં એ કઈ ખાટલા બોલતા ના ને એ જોઈને આવી તમે જાવ જોઈ કઈ વધુ બોલે ને તો અમને કહેજો એ હો ભોળા દાદા આપણે મમરા ભાઈ ને બકુલ ભાઈ જેમ પ્લાન બનાવતા શીખી જવું છે કેવા રોજ પ્લાન બનાવી ને એક દી આપણને છેતરી જાય ને એક દી અમથા ને ટીકમ ને છેતરી જાય હાસુ ઓ તારું કેવો પ્લાન બનાવ્યો હું ઓલો અમથો ને ટીકમ કેવા રીંગણી ચાતા તા હું ઘડીક વાર માં તો બે ચારા માં ફફડાટી બોલાવી દીધી ઈ બે રેહ માં રીંગણી ખેંચતા થા રેહ માં ડબલ કામ થાય હાસુ ઓ તારું જો આપણે બે રીંગણી ખેવા જાવત ને તો આખો દી થાત ઓલા બે કેમ અહીંયા વી આવ્યા હે લે કેમ તમે અહીંયા વી આવ્યા તો ને હું ખોટું ઊભું રહેવું હવે આમ તો ટીકમ રીંગણી તો ખાય છે તો હું નાસ્તો તૈયાર રાખીને જ બેઠો જોવો એટલે ઘડીક માં નાસ્તો લઈ આવ્યો તો હું બકુલભાઈ મારે ખાવાની વસ્તુ લેવા જવામાં ઉતાવળ જ હોય તું પણ અહીંયા એકલું સવાણું જ લાવ્યો લાડવા નો લેતા હોય લાડવા ક્યાંથી લાવે હજી મારા બકુડા ના 500 રૂપિયા દેવાના છે તો લાવો લાવો 500 રૂપિયા એટલે પણ ઓલા ને પેલા રીંગણી તો ખાઈ લેવા દે અચ્છા પણ આમ તો ટીકમ રીંગણી તો કે હેસે હમણા રીંગણી ખાય જાહે કમ દોહાની કોક રીંગણી ખેંચતો હોય ને તો એ આડો હોઈ જાય એવો છે પણ આજ ઈ કેમ હોય ગયો હોય જ જાય ને બકુલભાઈ મમરાભાઈ બે ને રે બાજ્યા પણ ઈ બે પાછા ગયા તો એન પા પણ ઈ બે આડા ધોકા લઈને ઊભા છે દોહાની પાછા ન આવે ને એટલે પણ મને કાક શંકા જાય છે હું કે યુડે સારે પ્લાન કરીને આપણી પાસે રીંગણી ની ખેંચાવતા હોય ને તો હાલો ને હંતાઈ જોઈ યુડે હું વાતો કરે હા હાલ બકુલભાઈ હવે અમારે જે કામ હોય ને એ તમારે પ્લાન બનાવીને અમથાને ટીકમ પાસે કામ કરાવી નાખવાનું એટલે મારે તો કામ ન કરવું પડે ભોળા દાદા રોજ પૈસા આપે તો અમે રોજ પ્લાન બનાવી ના રે ના તો તમારે ડબલ પૈસા ન દેવા પડે તને પગાર એ દેવાનો અને પૈસા એ દેવાના તો ભોળા દાદા કામ કરાવવું હોય તો ખર્ચો તો કરવો જ પડે ને પણ એટલો બધો થોડા પૈસા દેવાના હોય કાર્તિકમ હાસુ ને મારું હાસુ એમ તો ભાઈ ઈડે શાયરે એક ના એક જ છે આપણે પ્લાન બનાવવો છે તો આપણે હું પ્લાન બનાવશું હું લેતા હું ધોકો અને આપણે બે ખોટ ખોટું બાંધવી હે બોલો દાદા અમથણ ટીકમ કેમ અહીંયા આવે હે રીંગણી ક્યાં ગઈ છે તો જ બકુલભાઈ અહીંયા આવતા હોય ને ભરે તો ઉભરે તો ક્યાં જવાનું એક ધોકા ભેગો પાડી દઉં અમથાભાઈ ગાનો કરતા હોય હજી મારી આમ બોલે ઓય બાબા એરા પણ અમથાભાઈ મને શું છે તો બકુલભાઈ તમને ધોકો નતો મારતો ટીકમ ને મારતો તો તી સટકી ગયો તો પણ મને ધોકો માર્યો તમે ધ્યાન તો રાખો તો પણ એક બાજુ ઉભાડ્યો ને એ હારું બાંધો હવે તું નાખી જા લાવવાનો આજ તો તને પાડી દેવાનો છે મારી મારી ઓય બાપા અમથાભાઈ પણ મને હું કામ ધોકો મારો તો મમરાભાઈ ધોકો તમને નતો મારતો ટીકમ તમારી આડો આવ્યો પણ તમે બે બાંધો છો તો તમારી વાડી જઈને બાંધો ને અહીંયા હું કામ આવ્યા તમે પણ ભોળા દાદાની વાડી માં રીંગણી ખેંચતા હતા તે મારું કામ ચિંતુ ન કર્યું આ તો સમાજો બીજું હું તું ક્યાં જાવ ને તારા તો આલ વારો જ છે ઓય
મને ધોકો માર્યો પણ તને ધોકો નથી મારતો એલા ભાઈ તી કમને મારતો તો તને લાગી ગયો પણ તમારી વાડીએ જઈને બે બાધો ને જાવ ને તે તમારી વાડીમાં રીંગણી ખાતા હતા એ હારું બાધો જા હું જવાનો છે આજ તારો તો વારો છે ઓ બાપા અમતા ધોતો ખરો મને ધોકો માર્યો મારું સિંધુ કામ ના કરતો તને તો મારી મારી પાડી દેવાનો ઓય બાપા એ અમતા ભાઈ પણ મને હુકામ ધોકો મારો એટલે હું મારવા માંડી હમણે એ મમરા બા તમે વસમાં નો બોલતા અમારા બે ભાઈની વાત છે અમે એક બાજુ રહ્યો તો તમે બે ભાઈ સમજો ને એક બાજુ અમને ધોકા વાગે છે એટલે એક બાજુ રહ્યો આજ તને મારવાનો છે ઓય બાપા એ આમ થા તું જોઈને ધોકા મારીને મારો હાથ ભાંગી નાખ્યો પણ હું જોઈને ધોકા મારો પડી નિશો ને મી ગવું હું કરું આ તો આમ તમારી વાડીએ બાંધો જા હું ભાગ્યા છું તું ભાગો ઓ બાપા ઓ બાપા પણ હું તમને ધોકો નતો મારતો ઊભો નતો તું ઓય બાપા મમરા માં ભાગો એ બકુલ ભાઈ મારતી ભગાય મતી ગાડી લઈ જાવી આ તો હબ ગાડી ચાલુ કરો ઓય બાપા તો મારતો અજી પાછા ન્યા દાતો ઓય બાપા ઓય બાપા મમરા ભાઈ ગાડી હબ ચાલુ કરો ઓ બાપા ઓ બાપા ઉપર આવ લો મને ન કહો તું ક્યાં જાવ ઉપર